ભગવાન છે રૂપાંદે કે છે આપ સિમંદર સ્વામી પ્રતિક્રમણ આ વાત કરો છો એટલે મારી સમજ એ છે કે તે જૈન ધર્મની વાત છે અને સાથે આપ કહો છો કે આમાં કોઈ એક ધર્મની વાત નથી તો સમજાવશો એનું કારણ શું છે કે આ જૈન ધર્મમાં શબ્દો છે બધા પણ મૂળ જૈનો ના નથી આ જેમ વોટર શબ્દ હોય પાણી શબ્દ એટલે કઈ જ્ઞાતિનું કહેવાય તો હિન્દુઓ પાણી હિન્દુઓનો શબ્દ છે પાણી અને ફોરેનવાળાની વોટર શબ્દ તો કોઈ એ શબ્દ તો હવે વાપરવો પડે ને પણ એ વસ્તુ કઈ બતાડે છે એ પ્રતિક્રમણ એ કઈ બાબત માટે છે એ સમજવાનું છે આ જૈનોનો નથી કહેવાય જૈનોનો પણ જૈન ધર્મનો નથી આ પણ એક સામાન્ય રીતે કોઈને દુઃખ થાય વ્યવહાર બને એને અતિક્રમણ કહેવાય છે અને અતિક્રમણથી પાછા ફરવું એને પ્રતિક્રમણ કહેવાય અને જૈન ધર્મ એવો છે કે એ તીર્થંકરોની મહામૂળ શું જૈન શબ્દ પાછળથી આવેલો છે ભગવાન મહાવીર પછી ચારસો વર્ષ પછી તો બધા શબ્દો આવ્યા જૈન શબ્દ અને નવસો વર્ષ પછી તો બધા શાસ્ત્રો આવેલા ત્યાં જૈન શબ્દ એટલે શું જીન એટલે આત્મજ્ઞાની કહેવાય જીન એટલે આત્મજ્ઞાની તીર્થંકરો જીનેશ્વર કહેવાય એટલે આત્મજ્ઞાનીઓના પણ ઉપરી જીનેશ્વર હવે જીનનું જીનેશ્વરનું એટલે આત્મજ્ઞાની અથવા આત્મજ્ઞાની કેવળ જ્ઞાની એમનું પ્રત્યક્ષ સાંભળે કલાક માટે એક કુંઠાણું ત્યારે જૈન થયો કહેવાય પ્રત્યક્ષ હા ત્યારે એને એ સાંભળતાની સાથે ઠરી જાય વૃત્તિઓ બધી એને સમજણ પડે કે હો મોક્ષ છે મોક્ષનો માર્ગ છે વિતરાગો મોક્ષે લઈ જાય મોક્ષનો ધ્યેય જીવનમાં હોય એ બધી સમજણ પડે આત્મા છે શરીરમાં એ તે હું પોતે જ છું એ બધી એ તરફની એને શબ્દો સાંભળે અને મેં ઈચ્છા થાય કે હો આવું મારે પ્રાપ્ત કરું ત્યારથી એ જૈન થયો કહેવાય કોઈને દુઃખ ના પાય ને તો મારે અધોગતિ થાય એ ચાર ગતિ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન બધું સમજતો થાય ફક્ત પ્રત્યક્ષ જ્ઞાની હોય એનું સાંભળે ત્યારે હવે એવા બધા વ્યક્તિઓને જઈને હોય કહેવાય છે સમજાય ને પછી શું છે ધીમેથી પછી પડી ગયું ભાઈ આ લોકો જૈનો ના વૈષ્ણવ કૃષ્ણ ભગવાન વખતે વૈષ્ણવ શબ્દ હતો જ નહીં અને મહાવીર ભગવાન વખતે જૈન શબ્દ હતો નહીં તે વખતે તો વિતરાગ માર્ગ હતો અને નિર્ગ્રંથ પંથ કહેવાતો નિર્ગ્રંથ એટલે ક્રોધ માન માયા લોભ એ ગ્રંથીઓને ખલાસ કરવાનો રસ્તો નિર્ગ્રંથનો પંથ કહેવાતો હતો ધીમે ધીમે પછી આ પણ નહીં બધા કે દાદા ભગવાન વાળા વાડા ખાલી દે પછી ધીમે ધીમે શું કરે પણ હવે આ બધો વ્યવહાર આવો છે બધું પછી આ જમણી બાજુવાળા ડાબી બાજુવાળા એ વાળા વાળા કરી નાખે પછી કારણ ઓળખાણ પાડવી છે રીતે ઓળખાણમાં પછી બિલીફ ઘૂસી જાય છે કે હું જ જઈને છું હવે આત્મા જ જઈને હશે કે વૈષ્ણવ હશે

ના જૈન ધર્મના લાગે જ પણ જૈન ધર્મની અહીં આરાધના કરાવતા નથી અહીં પોતાના આત્માની આરાધના કરાવીએ છીએ અને આમાં છે ને હમણાં શાહ મિશ્ર શાહ બધા શબ્દો આવ્યા ને હવે આ જૈન જૈન ધર્મ એટલે શું છે કે જેમ પેલું પીએચડી લેવલ હોય અને કોલેજનું લેવલ હોય એવી રીતે બધા લેવલો છે આ વૈષ્ણવો વેદાંત મૂળ આત્મા સેન્ટરમાં હોય ને તો પ્રકૃતિની આત્મા શરીરમાં ખરા ને તો વેદાંતે શું કર્યું પ્રકૃતિને ઓળખતા 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 માઇનસ કરતા ગયા અને છેટ છેલે નેતી 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 કરીને ઊભા રહ્યા હવે બાકી રહ્યો એ હાથમાં જ્યારે જઈને એટલે જ્યારે તીર્થંકરો એવી શોધખોળ કે ભાઈ આ બધામાં હાથમાં કયો ભાગ એટલો ભાગ પકડો બીજું બધું કાઢી મૂકો બાજુ એટલે એમણે આત્મા પકડીને પછી આખી શોધખોળ બતાડી દીધી કે ભાઈ આ છે આત્માની સાથે કનેક્શન આવી છે સંસારનું એટલે આ બધી રીતો શોધતા શોધતા પહોંચ્યા એટલે આ આને જઈને કહેવાય વિતરાગો કહેવાય આ વેદાંતિ થયા પણ એ વેદાંતિમાં જે અમુક લેવલ સુધી પહોંચે છે પછી થોડું આગળનું બાકી હોય છે સૂક્ષ્મતાએ ત્યારે જૈનો પહોંચે છે પણ જૈન શબ્દ આપણે મૂકીએ જ પણ જૈન ધર્મ નથી આ જે સંપ્રદાય છે એ નથી આ વાત અને જે વિતરાગો જ્યારે હતા ત્યારે પ્રત્યક્ષ જે જૈનો હતા એની વાત એમાં વાણિયાએ હતા ક્ષત્રિયો હતા બ્રાહ્મણોએ હતા બોલો ભગવાનમાં આવ્યું પાંચસો પહેલાંમાં પહેલાં પાંચસો શિષ્યો પોતે જ બ્રાહ્મણો હતા પણ કહેવાય જૈન ગણધર કહેવાય સંત સાધુઓ કહેવાય સાધુ ઉપાધ્યાય આચાર્ય બધા પણ આ પછી જૈન શબ્દ સંપ્રદાયવાળા વાત નથી કરતા આપણે આત્મજ્ઞાનીઓની વાત કરીએ છીએ અને કૃષ્ણ ભગવાને ગીતામાં જે આપ્યું ને એ પણ આત્મજ્ઞાન જ આપે છે અર્જુનને એટલે એમાં ક્યાંય ફેર નથી પણ શું છે કે રીત જુદી હતી એને સમજણ પાડવાની રીત જુદી હતી મહેર ભગવાનની રીત જુદી હોય પહોંચે છે જ્યારે સેન્ટરમાં છે અને દાદા ભગવાનની આપણી મોડર્ન રિલેટિવ રિયલ સાયન્ટિફિક સરકમસી એવિડન્સ એવી બધી શબ્દો ગોઠવીને આપણી કારણ આપણી દ્રષ્ટિમાં આ શબ્દો ફિટ થાય એવા છે એટલે આપણને આ આપ્યો પણ આમાં હૃદયમાં જે તીર્થંકરોના હૃદયની વાત કહો કે કૃષ્ણ ભગવાનના હૃદયની વાત કરો એ જ ડિરેક્ટ આપણને મળે છે અહીંયા કોઈ વાડા સંપ્રદાય પક્ષા પક્ષીની વાત છે જ નહીં પણ શબ્દો ક્યાંથી લાવીશું આપણે મમ્મીની બહેનને માસી કેવું પડે કે નહીં તો કે આ માસી શબ્દ કેમ બોલ્યા તમે આ તો બધા વાણિયાઓનો શબ્દ એ બધા શબ્દો ક્યાંથી લાવી છે આ ડિક્શનરીની બહાર હોય ને એમ નહીં તો સનાતન ધર્મ એવું ના કહી શકાય ના એ સનાતન પંથ છે બીજો સનાતન ધર્મ એ સંપ્રદાય છે એક આખો એટલે પાછો ગૂંચવાળો થશે એની કરતાં આપણે સીધે સાધુ રહેવા દો ને કોઈ નામ જ નથી અહીંયા આત્મધર્મ છે અને ભાઈ અક્રમ જ્ઞાન છે અક્રમ અક્રમ વિજ્ઞાન શબ્દ દાદાએ આપ્યો આ અક્રમ વિજ્ઞાન અક્રમ અક્રમ એ રીત છે અને વિજ્ઞાન એ આત્માનું કેવળ જ્ઞાન સ્વરૂપ છે એક આત્મા સુધી પહોંચવાનું અક્રમ રીતે છે પેલું ક્રમ રીતે છે અને અક્રમ રીતે છે અક્રમ એટલે સ્ટેપલેસ એટલે ફ્લાઇટમાં સીધું અહીંથી ઉતરો અને પેલું દાદ રાજા આપણે કારમાં ધીમે ધીમે પહોંચો ટ્રાફિક પસાર કરતાં કરતાં એ આ અક્રમ રીતે છે આત્માનું જ્ઞાન જ્ઞાને આત્માને વિજ્ઞાન ઘન આત્મા કૃષ્ણ ભગવાને પણ કહ્યું મહાવીર ભગવાને પણ કહ્યું અને વિજ્ઞાન સ્વરૂપ આત્મા એ વિજ્ઞાનથી પમાય છે વિજ્ઞાન એટલે આ વિજ્ઞાનને સાયન્સ કહે છે પણ સાયન્સ એટલે આપણે આ રીતે કહેવા માંગે છે વિજ્ઞાનને આત્મા સન્મુખ થવાના રસ્તાને વિજ્ઞાન કહેવાય પણ આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય ને એટલે શું થાય છે અનંત અવતારની અમાસ જાય છે આપણી અને બીજના ચંદ્રમાં જેટલું જાગૃતિ શરૂ થાય છે આત્મા તો છે જ આપણી અંદર પણ આવરણથી ઢંકાયેલો છે શેનું આવરણ છે તો તમે ખરેખર ઉપાંદે છો તમે ખરેખર પોતે કોણ આમાં તો તમે કહો ને હું દે પણ હજી મારી જાતને ઓળખી નથી ઓળખી નથી શકી એટલે એ તમે એ બાબત નથી ઓળખી શક્યા એટલે એને અજ્ઞાન કહેવાય છે એટલે તમારે જ્ઞાનની જરૂર છે કે મારે મારી જાતને ઓળખવી કેવી રીતે હું ખરેખર કોણ છું તો કે એને જ્ઞાન થયું કહેવાય છે અને એ જ્ઞાન પ્રાપ્ત થાય ને ત્યારે તમને સમજાય કે આ રૂપાંતે તો શરીરનું સ્વરૂપ છે અહંકારનું સ્વરૂપ છે અને હું પોતે આત્મા જુદો છું આમાં હું આત્મા છું હવે એ પદને શું કહેવાય છે તો કે અનંત અવતારની અમાસ એને અજ્ઞાનતા કહેવાય છે એને જીવદશા જીવાત્મા એને મૂઢાત્મા અજ્ઞાની આત્મા કહેવાય જ્યારે જ્ઞાન થાય ત્યારે તમે દશામાં આવો છો એને એને બીજના ચંદ્રમાં જેટલું અજવાળું શરૂ થયું કહીએ છીએ અમે હવે બીજથી પૂનમ જોવાનું બાકી છે કારણ એ દશા એટલે હજી પૂર્ણ દશા નથી અંતરાત્મામાંથી વધતો વધતો પછી નિરાવરણ થાય ને ત્યારે કેવળ જ્ઞાન થાય કૈવલ્ય ત્યારે એ પૂર્ણ દશા એને નિરાવરણ આત્મા કહેવાય છે એને પરમ આત્મા કહેવાય પરમદશા આત્માની પરમાત્મા કહેવાય છે એટલે આ જીવાત્મા દશા છૂટી અંતરાત્મા થયો અને અંતરાત્મા વધી વધીને પરમાત્મા થઈને પૂરે છે એટલે તમે અત્યારે કહો હું જ રૂપાંતદેવ છું આની વાઇફ થવાની મમ્મી છે એ બધું જીવ દશા છે જ્યારે તમને જ્ઞાન મળશે ત્યારે તમને સમજાય કે કોઈ કોઈની મને મમ્મી છે હું તો આત્મા મમ્મી ના આવું ને આ દીકરીને હું તો શુદ્ધ આત્મા છું ને એ શુદ્ધ આત્મા છે ત્યારે તમે અંતરાત્મા દશામાં આવશો અને વધી વધીને તમે પોતે જ છેવટે પરમાત્મા થઈને ઉભા રહેશો અને મહાવીર ભગવાન રામ ભગવાન બધાએ પોતે કૃષ્ણ ભગવાન બધાએ પોતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી પૂર્ણ દશાએ પહોંચ્યા ત્યારે જગતના લોકો એમને ભગવાન કયા એટલે એટલે કૃષ્ણ ભગવાન આપણે શરીર સ્વરૂપે નહોતા હવે ગીતામાં ચોખ્ખું કહે છે ને કે હે કૃષ્ણ અર્જુન તું મને ઓળખી શક્યો નથી હું આ પંચમહાભૂતનું પુતળું એ હું નથી હું તો તત્વ સ્વરૂપે આત્મા છું એટલે જ્યારે જ્ઞાની હોય ને ત્યારે આ મૂળ વાત આવે છે ભાઈ આત્મા તત્વ સ્વરૂપે આપણે પોતે છીએ એને ઓળખો અને એ ઓળખ્યા પછી શું થાય છે કે બીજનો ચંદ્રમાં થયો એટલે હજુ પૂનમ બાકી રહ્યું ને સ્ટેશન તો આ સિમંદર સ્વામી ભગવાન આજે પૂર્ણ દશામાં છે દાદા ભગવાન કહે છે અમે ચૌદ સુધી પહોંચ્યા પૂનમ ના થઈ એટલે અમારે એક સ્ટેશન બાકી રહ્યું તમને આપણને જ્ઞાન મળે તો બીજ થાય છે દાદા ભગવાન કહે છે અમે ચૌદ સુધી પહોંચ્યા પૂનમ ના થઈ અને અમારે એક અવતાર ઓછામાં ઓછો લેવો પડે પૂનમ થવા માટે પૂનમ એટલે કેવળ જ્ઞાન થવા માટે અને એ કેવળ જ્ઞાન થતાં પહેલાં પ્રત્યક્ષ કેવળ જ્ઞાનીના દર્શન થાય તો જ પ્રગટ થાય પૂર્ણાવતી એટલે આ કુદરતી ક્રમ હોય છે એવો કે ભાઈ એવા પ્રત્યક્ષના દર્શન થવા જોઈએ તો અથવા તો આ કાળ આ કાળ એવો છે નહીં તો પહેલો જો સારો કાળ હોત ને તો તો આ રસ્તામાં કેવળ જ્ઞાન થઈ શકત કારણ કે આવરણ જ એટલા બધા ઓછા હોય કે ઝપાટા બંધ આવરણ તૂટી તૂટી જાય ને હળવ હળવા કર્મોવાળો કાળ હોય એટલે કર્મ આવરણ તૂટી જતા કેવળ જ્ઞાન થઈ શકે પણ આ કાળમાં તો થાય એવું જ નથી એટલે બીજી દુનિયા આપણી દુનિયા એને ક્ષેત્ર કહેવાય છે હવે એ શાસ્ત્ર જૈનોમાં જ વાત આવે છે પણ જૈન શાસ્ત્રમાં વાતો છે પણ એ એ જગતની વાસ્તવિકતા જે ભગવાન મહાવીરે કેવળ જ્ઞાનમાં જોઈને બતાડી એ છે પાછળથી જૈનોની કહેવાય પણ મારે મૂળ ભગવાન મહાવીર એટલે વિતરાગોએ જ્ઞાનીઓએ તીર્થંકરોએ બતાડેલી વાત છે કે આ બ્રહ્માંડ મનુષ્ય ઉભોકારનું બ્રહ્માંડ છે એમાં મધ્યલોક છે આપણો એમાં પંદર દુનિયા છે એ પાંચ ભરત ક્ષેત્ર પાંચ મહાવિદ્ય ક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર અને પાંચ મહાવિદ્ય ક્ષેત્રમાં વીસ તીર્થંકરો અત્યારે હયાત છે અને વીસમાં સિમંદર સ્વામી કેવળ જ્ઞાન દશામાં આજે પૂર્ણ સ્વરૂપે છે અને આપણું ભરત ક્ષેત્ર છે એની સૌથી નજીક એમનું ક્ષેત્ર છે એકદમ નજીકમાં નજીક આ ભૌતિક વિજ્ઞાનમાં નહીં આવે આ વાતો બધી આધ્યાત્મિક વિજ્ઞાનમાં આવે છે અને એટલે આપણે જેમ સિલોનવાળાને પ્રોબ્લેમ આવે તો રશિયા સુધી જાય કે ઇન્ડિયા સુધી દોડે હેલ્પ ઇન્ડિયા જ કરે ને એવું આપણા ક્ષેત્રની નજીક છે એટલે ભરત ક્ષેત્રના જીવોનું કંઈ પણ જો મોક્ષનું કલ્યાણ થવાનું હોય તો સિમંદર સ્વામી થકી થઈ શકે એવું કુદરતી હિસાબ જોઈન્ટ થયેલો છે અને આપણા ભરત ક્ષેત્રના જ્ઞાની કુંદાચાર્ય થઈ ગયા શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા ઇવન કૃષ્ણ ભગવાનને પણ સિમંદર સ્વામીનું અનુસંધાન થયેલું પણ એ કહે ને કે એમનું બહુ લાંબુ આયુષ્ય છે અને એ એ સારો કાળ હોય ને ત્યારે ઘણા લાંબા આયુષ્ય હોય હાઈટ પણ બહુ મોટી હોય સુખ પણ પારો કરનાર હોય અને કળિયુગમાં હાઈટ ઘટી જાય સુખ ઘટી જાય અને આયુષ્ય પણ ઘટી જાય અને હજુ ખરાબ કાળ આવશે ત્યાર તો સાવ વીસ વર્ષનું આયુષ થશે દોઢ ફૂટની હાઈટ થશે અને દુઃખ 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 જ હશે સુખ નામ છાંટો એ નહીં હોય એ કાળ હજુ પછી આવવાનો છે જો અઢાર હજાર વર્ષ પછી આવશે એ શાસ્ત્રમાં આવું બધું વર્ણન છે પણ પોઈન્ટ શું હતું કે આગળના તીર્થંકર સિમંદર સ્વામી ભગવાન એટલે આપણા આપણે જે સ્ટેજ પર ઊભા છીએ એની પછીનું સ્ટેજ એ છે એટલે આપણે એટલે એમની આરાધના કરીએ છીએ નહીં કે જૈન ધર્મના ભગવાન છે આપણે આપણી પૂર્ણતા પામવા માટે એમની આરાધના કરીએ છીએ અને આપણે જેની ભક્તિ કરીએ એની સાથે આપણો હિસાબ બનતા આપણો ભાવના એ છે કે આ ક્ષેત્રના હિસાબ પૂરા કરી આપણે મહાવિદ્ય ક્ષેત્રે જન્મ પામી ભગવાનના દર્શન પામી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને સિદ્ધ ક્ષેત્ર મોક્ષે જઈએ આપણે એટલે માટે એમની આરાધના છે નહીં કે જૈન ધર્મના ભગવાન છે એવી સમજીને સમજાય ને આભાર પ્રતિક્રમણ વિશે ઊંડાણમાં સમજાવશો જી પ્રતિક્રમણ કેવી રીતે થાય કોનો પ્રશ્ન છે કોનો પ્રશ્ન જેનો હોય તેનો તો તમારો પ્રશ્ન છે શું નામ તમારું નહીં જ્ઞાન લીધું છે તમે નથી લીધું આપણા જીવનમાં ભૂલો થતી હશે કે નહીં થતી હોય નહીં ભૂલો પછી ધોવાનો રસ્તો હોય ને નહીં આમ તો કપડાં ઉપર આપણે જમતા જમતા આઈસ્ક્રીમ કંઈ ખાતા વાતા હોય એમાં એકાદ ટીપું પડે એટલે શું કરો તમે સાફ કરવું બીજી દાડે સવારે ધોવા નાખી દેવાનો કે ત્યાં ત્યાં દોડો એટલે કેટલાક તો નવી સાડી હોય ને ઝપાટબા એ ક્યાં પાણી જલ્દી હોય ને જલ્દી ધોઈ આવશે નવી ડાક પડી જાય છે નહીં પાણીમાં આમાં છપછપાવી નાખે ને જરાક પછી ઘેર જઈને પાકું ધોઈ નાખે કાચું નહીં રાખે એવું બે સ્ટેપે ધોવે ને એવું એ ધોવું એને પ્રતિક્રમણ કહે અતિક્રમણ આપણી ઈચ્છા ના હોય તો પણ થઈ જાય ને એવું આપણે નહીં છોકરા ભણતા ને એટલે આપણાથી હરાડા રાડું થઈ જાય ને દુઃખ ભણતો નથી ભણતો નથી પછી એને દુઃખ થઈ જાય ને એ દુઃખ થયું કે કાયદેસર કહેવાય એને શું કહેવાય નોર્મલ વ્યવહાર તો ના જ કહેવાય ને કોઈને દુઃખ થાય વ્યવહારને શું કહેવાય નોર્મલ વ્યવહાર કોને કહેવાય કોઈને દુઃખ નથી આપતા એકબીજાને એને ક્રમણ કહેવાય ક્રમણ અને બીજાને કંઈ પણ દુઃખ થાય ક્રોધથી અપમાનથી લોભ લાલચથી કે વિષયકારથી બીજાને કંઈ પણ દુઃખ થયું એને અતિક્રમણ કહેવાય છે મિત્રો કરે ને આક્રમણ અતિક્રમણ અતિક્રમણ થયું એટલે પાછા ફરવું એને પ્રતિક્રમણ કહેવાય દિલથી પસ્તાવો લેવો જોઈએ પેલો ખુશીથી ઠોકી દઈએ કોકને દિલથી પસ્તાવો લેવો છે કે હે ભગવાન આ તો મેં બહુ મોટી ભૂલ કરી જે ઈષ્ટદેવ હોય આપણા અથવા ગુરુ મહારાજ હોય એમને યાદ કરવા છે કે હે ભગવાન તો ગુરુ કે ભગવાન હે ભગવાન મારાથી આ વ્યક્તિને આવું દુઃખ અપાઈ ગયું એટલે આ ભૂલ થઈ એ યાદ કરવી પડે હ આપણે લોકો જે કાંઈ ભૂલ થઈ હોય જે કાંઈ ભૂલ થઈ એવું ના બોલાય એ જે એમાં તો પછી ઉડી જાય બધું ખાવામાં કેવું પર્ટિક્યુલર રહે છે એ બધું જે કાંઈ ના ચાલે એ જે કાંઈ તો છતાંય ખોટું નથી સારું છે હાવ ના કરે એની કરતાં ઘણું સારું કહે કંઈ એવું તો બોલે બોલે કરતાં કરતાં ધીમે ધીમે સાચું સમજે જે કાંઈમાં શું શું મુકાય પણ એક્ઝેક્ટ થવું છે કે હા બાબાને ગુસ્સો કર્યો ધણી જોડે મન બગડી ગયું નાની નાની વાતમાં ચીડ્યા ખવાઈ ગયા ધાર્યું કરાવી નાખ્યું એવું જે હોય આપણે લિસ્ટમાં મૂકવાનું એક પછી એક અને એ ભૂલ માટે હું હૃદયથી પસ્તાવો કરું છું એ ભગવાન મને માફ કરો અને આવી ભૂલ નહીં કરવાની શક્તિ આપો એટલે આટલી ભૂલ થઈ પહેલું વાક્ય ભૂલનો હૃદયથી પસ્તાવો કરું છું મને માફ કરો બીજું વાક્ય આ ભૂલ નહીં કરવાની શક્તિ આપો એ ત્રીજું વાક્ય આ ત્રણ વાક્ય બોલવા એનાથી શું થાય એ દોષનું એક પડધું હોઈ જશે દોષ બધા પડવાળા હોય ડુંગળીનું પળ હોય ને એવા તે ક્રોધ આજે આપણે માફી માગીને ચોખ્ખો કરો ને બે ચાર દાડે પાછો ફટાકડો ફૂટે આપણને થાય કે આપણે તે દાડે માફી માગી તો કેમ પાછું શરૂ થયું તો કે એક જ પડ ગયું હતું અને ભાઈ પાંચસો પાંચસો પડ હોય હજાર હજાર પડ હોય પાંચ પાંચ હજાર પડ હોય પતિ પત્નીમાં તો પચાસ હજાર પડ હોય અરે આજ જ કરોની રાતે રોજનું એક બે અહીના ભલે જ કરે શું થાય તો આજ કરવાનું બીજું શું કરવાનું પણ એ ઓછું થાય ચોક્કસ ઓછું થાય આપણને ખબર પડે કે ના પહેલાં કરતાં ઓછું થયું હોય એટલે આ હૃદયથી ધોવાનો રસ્તો દોસો ધોવાનો રસ્તો પ્રતિકમણ છે સમજાયું ને આપણે ડિસ્ચાર્જ જે વાપરીએ છીએ એ કેવી રીતના આપણા પોતાના માટે સામાન માટે બધાના માટે કેવી રીતના ઉપયોગમાં લેવાનો આમાં કેવું છે કે છે તમે પૂર્ણિમા કે શું નામ હા તો તમે શુદ્ધ થયા હવે પૂર્ણિમાના વિચાર વાણી વર્તન બધું ડિસ્ચાર્જ કહેવાય પણ ડિસ્ચાર્જ એટલે શું તમારે દ્રષ્ટા તરીકે જ્ઞાતા દ્રષ્ટા કે આનો શું શું માલ નીકળે છે ભરેલો માલ એમાં વાણીથી કોકને દુઃખ થાય ને કોકને દુઃખ થાય એવું બને કોક દાડો એવું બને આપણા તો એ વખતે એવું ના કે આ ડિસ્ચાર્જ છે તમે ભોગવ તમારી ભૂલ એવું ના બોલાય તે વખતે આપણે પૂર્ણિમાન કેવું પડે તમે પ્રતિકોણ કરો આપણાથી કેમ બીજાને દુઃખ અપાય અને પહેલાં કહેશે પહેલાં સમજવું હોય સામો માણસ બોલતો હોય તો આપણે એમ સમજો કે ના હું તો શુદ્ધાત્મા છું પૂર્ણિમાના ગાળો ભાંડે છે ભાઈ પોતે શુદ્ધાત્મા છે અને ચંદુભાઈની વાળ રેકર્ડ ભરેલો માલ નીકળે છે ડિસ્ચાર્જ છે સામાનું જોવા માટે ગોઠવવું છે અને આપણાથી પછી ઝઘડો થઈ ગયો વધારે મારો ડિસ્ચાર્જ છે એમ ના કરવું છે ડિસ્ચાર્જ એમાં બે મત નહીં પણ આમાં કેવું ડિસ્ચાર્જમાં પેલો અહંકાર પ્રોટેક્શન કરે છે અને એ પ્રોટેક્શન નહીં થવા દેવા માટે આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ પૂર્ણિમાબેન પાસે કે તું પ્રતિક્રમણ કર સમજાય છે ને એટલે આપણા માટે એવું ના કહેવું છે કે વાણી બોલે ડિસ્ચાર્જ છે તે દુરુપયોગ થશે ટીવી જોવા બેસે બધું ડિસ્ચાર્જ છે ના બોલાય આપણે વિરોધ કરવો છે કે એ કેમ ઊંધું કરે છે સમજાય ને એટલે આ ડિસ્ચાર્જ ના આપણે કે આપણે મુંબઈથી અમદાવાદ જવું અને બરોડાની ટ્રેનમાં બેસો પછી ડિસ્ચાર્જ છે કર તો કે દિલ્હી જાવ પેલો પકડીને જેલમાં ગેલ છે પૈસા લાવો ટિકિટ કેમ ખોટા ટ્રેનમાં બેઠા એટલે આ ડિસ્ચાર્જ શબ્દ પછી ઊંધી જગાએ વાપરો તો દુરુપયોગ થાય તો એનું પછી આવરણ આવે બીજું કંઈ નુકસાન થતું નથી પણ આત્મા પર બહુ મોટું આવરણ જાય જ્ઞાન પર આવરણ આવી જાય એટલે આપણે આ સમજી લેવાનું પ્રતિકમણ પણ પૂર્ણિમા બી એને કરવાનું છે તમારે નથી કરવાનું શુદ્ધ હવે નથી કરવાનું એનો અર્થ ભાઈ દાદા ભગવાન પ્રતિકોણ આપણે કરવા નથી એટલે દુરુપયોગ કરે પૂર્ણ દાદા પોતે કે અમારે ભાઈ ઠેઠ સુધી અમે પ્રતિકોણ કરતા હતા મારા રોજના હજાર હજાર દોષો ધો છું સામે એક તો રોજ એક કરવાની અમારે તો આપણે કઈ વાડીને મોડા કે આપણે ચોખે ચોખ્ખા થઈ ગયા કેવળ જ્ઞાન થયું ત્યાં સુધી તો દોષો હોય છે દાદાએ જ કહ્યું છે ને પાંચ સાત લાખ દોષો હોય પછી થોડા કલાકમાં કેવળ જ્ઞાન થાય તો બોલો આપણે કેટલા બધા દોષો હોય છે એટલે ચોખ્ખું તો કરવાનું છે એટલે આપણે પણ એની ટેકનિક સમજવાની છે દોષ કરનારા પૂર્ણિમાબેન દોષને ધોનારા પૂર્ણિમાબેન બસને દેખાડનારા શુદ્ધ આત્મા એટલે પ્રજ્ઞાશક્તિ એટલે આવી એક્ઝેક્ટ ગોઠવાનું છે ભરેલો માલ કરાય ઠેર દાદાની લેવલે જઈએ ને જ્યારે ત્યારે દાદા કહેશે અમારી વાણી નિમિત્તને આધીન નીકળે છે પર ઈચ્છા અનુસાર નીકળે છે અમને બોલવાની ઈચ્છા જ ના હોય વાણી રેકોર્ડ ભરેલો માલ નીકળ્યા કરાય અમે તો હંડ્રેડ પર્સન્ટ એટલે શું અનુભવની કક્ષા જ્યારે આવે છે ને ત્યારે પછી આમની માટે કડક શબ્દ નીકળ્યા તો એમનો બાલ બાલ રોગ ભારે છે માટે નીકળે અને એટલું બધું વિતરાકતા હોય એની પાછળ એટલી બધી કરુણા હોય આમ તો કે ગમે તેવું બોલીને પૂરું નથી કરતા એની પાછળ પ્રતિકમણો હોય છે એની કરુણા હોય છે વિતરાકતા હોય છે વાણી પર ત્યારે એ નિમિત્તને આધીન વાણી બોલી શકે આપણા તમને દુઃખ થાય તો નિમિત્તને આધીન વાણી નીકળી જાયશું એ તો ના બોલાય આપણાથી એ દુરુપયોગ કહેવાય છે ખરો નિમિત્તને આધીન જ પણ એ જ્ઞાન સમજવા માટે છે પણ આપણે નિમિત્ત બન્યા બીજાને દુઃખ આપવામાં વાણી દ્વારા તેના એ નિમિત્ત બન્યા બદલે પ્રતિકોણ તો કરવું પડે આ તો નિમિત્તે નથી કરતા સૂક્ષ્મ કરતા હોય છે અહંકારનો જો સંભળાવી દીધી તો સુધર્યા એટલે આ તો એવી રેકર્ડ રૂપે રાણી થઈ જ નથી હજુ રેકર્ડ રૂપે થાય ને તો સો માણસો ભેગા થઈને જે જે કરે બાપજીને આ તો ઘરવાળા ચીડાયા કરતા તમે બોલશો જ નહીં વચ્ચે છે વધારે પડતું બોલ બોલ કરી નાખો છો કોઈ આવે એટલે મળવું જોઈએ તમને બસ બોલે આ જ કરો તમે એટલે ઉલટાનું પહેલા પહેલા તારે વચ્ચે નહીં હું ગમે ગમે તો નથી એટલે આ હોય ને ત્યાં સુધી એક્ઝેક્ટ એ ના કહેવાય વાણી રેકોર્ડ ના કહેવાય એટલે એ બધી ભરેલો માલ તરીકે ગણાય નહીં એટલે ત્યાં સુધી પ્રતિક્રમણ ચાલુ જ રાખવા જોઈએ આ દુરુપયોગ થાય નહીં તો અમુક અમુક શબ્દો એવા છે ને બધા બે દુરુપયોગ થઈ શકે હવે તમે આપના દાદાનો સત્સંગ સાંભળતા તમારો નીરુબેનનો કોઈનો પણ કે કે જ થઈ જાય આવું જ હોવું જ જોઈએ થવું જ છે એવો બધો વિચાર આવે સત્સંગમાં હોય તો આ ઈઝી છે પણ ઘરે જઈએ કે બીજે કંઈક જઈએ તો અત્યારે એના તરત પાછું તે વખત હાજર ના થાય પછી હાજર થાય પછી થાય ને પણ પછી થાય પછીમાં તમે પહેલા બાર કલાકે હાજર થતું હતું પછી છ કલાકે હાજર થયું પછી ચાર કલાકે હાજર થયું પછી બે કલાકે પછી કલાકમાં પછી બે મિનિટમાં હાજર થાય એ કાળ કાળ ઘટતો જાય છે તરત જ હાજર થઈ જાય છે તરત હાજર થાય કેમ કે તે વખત કેમ ન થતું એનું કારણ છે ને હવે તરત હાજર થાય છે ને પછી હજુ કચરો ઘટશે ને પછી થતા પહેલાં ખબર પડશે ઘણા નહીં ઉલટી થયા પછી ખબર જ ના કે માર થઈ ગઈ છે પછી કારણ એટલું બધું વેભાન પણ હોય છે બે ત્રણ પીવાઈ ગયા ને બાટલી ખબર જ ના કે ઉલટી થઈ ગઈ પછી ભાનમાં આવે તો થાય કે કંઈક થયું ખરું કંઈક થયું ખરું કે એટલે ભાન જેમ જેમ આવતું જાય ને એમ આપણામાંય ભાનનો ફરક છે પ્રતિથી થઈ પણ હવે ભાન એટલે જાગૃતિમાં ફરક છે જેમ જેમ જાગૃતિની કક્ષા વધતી જાય તેમ થતાની સાથે ખબર થતાં પહેલાંય ખબર પડશે અને અને એ ખલાસ થયા પછી અનુભવની કક્ષા ઉત્પન્ન થાય છે દોષો ખલાસ થાય એટલે આવશે અનુભવ ઉત્પન્ન થયો કહેવાય એટલે આ બધા પ્રમાણ છે એના એટલે આપણને આપણે કહીને કે દાદા શું કહે છે કે દોષ થાય એ ગુનો ગણાતો નથી ખબર પડે છે ને એટલે તમારી કરેક્ટનેસ છે કાંઈ ગુનો અંધોય નાખો એટલે તમે ચોખા એ ખબર નથી પડતી દોષ થાય છે ને તો પછી કાચું કહેવાય સમજાય ને જય સચિદાન એટલે આ ચીકણા દોષ હોય ને તો મોડા ખબર પડે મોડા દોષો વહેલા ખબર પડતા જાય ચીકાશ હોય છે બધી દોષોની શું કહ્યું ભોગવટો લેનારો લે

હા જ્ઞાન હાજર હોય તો થાય બરોબર છે જુદું રાખવાનું સામાન્ય નિર્દોષ જોવાના જેના નિમિત્તે ઉભું થયું હોય ભોગવટો એ નિમિત્ત નિર્દોષ દેખાવો જોઈએ નિમિત્તે બધી રીતે

બધું ગયું હવે એ આપણે ગયું એવું શબ્દ બોલીએ ને તો અંદર જાગૃતિ રાખે ઓછું થાય અંદર વાળા સાંભળે છે પાછા અમે છીએ ને મને કાઢી મૂકો તમે એટલે આપણે જાય છે કરતા ઓછું ઘણો ફરક પડ્યો તો જાગૃતિ જેવું થાય કે આમ કોઈના શબ્દ આયા હોય ને પાછા જાય આપણે તો થઈ જાય છે વાત છે એટલે આ જ્ઞાન ક્રિયાકારી છે જ્ઞાન પરિણામ પામતું જશે તેમ તેમ ક્રોધ માન માયા અહંકાર મમતા બધું આગ્રહ દુરાગ્રહ ધાર્યું કરો ખાલી થતું જાય એ બધું ફેરફાર થતું જાય